બનાસકાંઠામાં આજથી 30 સેન્ટર ઉપર 18 વર્ષથી 44 વર્ષ સુધીના યુવાનોને રસીકરણ આપવાની શરૂઆત કરાઈ છે ત્યારે કોરોનાના વધતા જતા કહેર વચ્ચે રસીકરણ અભિયાનમાં યુવાનોએ પણ જાગૃતિ દાખવી હતી જોકે કોરોનાની બીજી લહેર ઘાતકી સાબિત થતાં અને લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને કોરોના કહેરના કારણે લોકોના ધંધા રોજગાર બંધ થઈ જતા અર્થવ્યવસ્થા પણ ભાંગી પડી છે ત્યારે પાલનપુરમાં કોરોનાને નાથવા માટે સરકારે 18 થી 44 વર્ષની વયના લોકો માટે રસીકરણ અભિયાન હાથ ધર્યું છે જેનો બનાસકાંઠામાં આજથી પ્રારંભ થયો હતો કોરોના વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરાવી યુવાનો રસીકરણ માટે ઉત્સુક જોવા મળ્યા હતા અને કોઈ પણ જાતનો ભય રાખ્યા વિના યુવાનોએ રસી લેવાની અપીલ કરી હતી 18 પ્લસ ના જે ગ્રુપ એજ ગ્રુપવાળાને રસીકરણ ચાલુ કર્યું આજે તો સવારેથી અને ગઈકાલેથી બુકિંગ ચાલુ થયા અને એના પછી એઝ બુક અહીંયા અમને સ્લોટ મળ્યો અને અહીંયા રસીકરણનું ચાલુ થયું રજીસ્ટ્રેશન કરાયું નામ લખાયું અને પછી રસી લીધી રસીનું મહત્ત્વ એ છે કે જે અત્યારે મગજમાં લોકોનો ડર છે કે રસી લેવાથી તાવ આવે છે અશક્તિ આવે છે એ બધાને આપણે ઇગ્નોર કરી અને એનું મહત્ત્વ સમજીએ તો આ વસ્તુ કરવી જ જોઈએ અને રસી લેવી જ જોઈએ જેનાથી કોરોનાની જે ઇન્ટેન્સિટી છે એનાથી આપણને બચાવ થાય તો આઈ રિક્વેસ્ટ ઓલ કે જે જે લોકોને રસી નથી લીધી પ્લીઝ બુક કરાવો સ્લોટ મળી જશે અને અહીંયા આવીને રસી લઈ જાય મારું નામ નિરાલી મૂળ અને મેં પણ આ સવારે જ બુક કરાવી અને ક્વાઇટ ઇઝી પ્રોસેસ સો પ્લીઝ ટેક વેક્સિન એન્ડ ઇટ ઇઝ વેરી યુઝફુલ વહેલી સવારથી જ રસીકરણ કેન્દ્રો ઉપર કતારો લાગી હતી અને રસી લેવા માટે યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં યુવાનોએ લોકોને કોઈ પણ ભય રાખ્યા વગર રસી લેવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે દરેક યુવાને રસી લેવી જોઈએ અને તે સુરક્ષિત છે આજથી સરકારે 18 થી 44 વર્ષના વ્યક્તિઓ માટે વેક્સિનેશન શરૂ કર્યું છે તેમાં મેં પણ મારો આજે સ્લોટ બુક કરાવ્યો હતો સવારે ઓનલાઈન જેમાં મારો સ્લોટ અહીંયા લક્ષ્મીપુરામાં આવ્યો છે મેં પણ વેક્સિન લઈ લીધી છે અને કોઈ તકલીફ પડી નથી બધાને અપીલ કરું છું કે વેક્સિન લો વેક્સિન કોરોનાથી બચવા માટે સૌથી જરૂરી વસ્તુ છે હું બહુ સમયથી રાહ જોતો હતો આ વસ્તુની કે આ મને સ્લોટ મળી જાય અને આજે મને સ્લોટ મળ્યો છે અને આજે પણ કોઈ તકલીફ પડી નથી એ વતી હું સરકારનો આભાર માનું છું 18 વર્ષથી ઉપરના લોકોના રસીકરણની સરકારની જાહેરાત બાદ જિલ્લામાં 30 સેન્ટરો ઉપર રસી આપવામાં આવી રહી છે દરરોજ 6000 યુવકોને વેક્સિન અપાશે જ્યારે 5000 44 થી ઉપરના લોકોનું વેક્સિનેશન કરાશે જ્યારે એક અઠવાડિયા બાદ જિલ્લાના મોટા મથકો ઉપર પણ રસીકરણ શરૂ થશે જોકે રસીકરણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે આપણા બનાસકાંઠા માટે આજે સોનેરી દિવસ છે કે જે 18 થી 44 વર્ષના જે 10 બના ગુજરાતના 10 જિલ્લામાં મહાનગરપાલિકામાં ચાલુ થયું હતું પરંતુ આપણે બાકી રહી ગયું હતું કાલે જે માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીની સૂચના મળી તે અનુસાર આપણે બનાસકાંઠામાં 30 સેશન આપ્યા છે એક સેશનમાં 200 જણને વેક્સિન આપવાનું છે એમ 6000 ડોઝ ડેલી 18 થી 44 વર્ષના વ્યક્તિઓને આપવાનું છે તેમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે પાલનપુરમાં આપણે 8 જગ્યાએ વેક્સિન ચાલી રહ્યું છે ડીસા ખાતે 8 જગ્યાએ થરાદ ખાતે 3 જગ્યાએ ધાનેરા ખાતે 3 જગ્યાએ પછી કાંકરેજનું જે થરા છે ત્યાં પણ 3 જગ્યાએ અને ભાભર તાલુકાનું ભાભર નગરપાલિકા છે ત્યાં 3 જગ્યાએ શરૂઆતના તબક્કે આપણે 7 દિવસ સુધી નગરપાલિકામાં કરવાના છીએ અને તે બાદ આપણે જે તાલુકાના મોટા મોટા ગામ છે ઘણો કે વડગામ તાલુકો છે તે વડગામમાં દાંતામાં છે તો દાંતા અને અંબાજીમાં એવી રીતે મોટા મોટા તાલુકાના જે મોટા ગામ છે ત્યાં આપણે વેક્સિન ચાલુ કરશું હાલ આપણી જોડે રસીનો જથ્થો જે પ્રમાણે 6000 ડોઝ આપણે 18 થી 44માં આપવાના છે અને 5000 ડોઝ 45 પ્લસને આપવાના છે તેવી રીતે રોજે રોજ 11000નો જથ્થો આપણને અગાઉના દિવસે મળી રહે છે જોકે રસીકરણ કેન્દ્રો ઉપર યુવાનોએ દાખવેલી જાગૃતતાના પગલે ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો પણ જોવા મળ્યો હતો